હવે આજે આપણે એક નવા કારની ચર્ચા કરીશું, એ સાદા ભૂતકાળની ચર્ચા કરવાની છે. હવે આ કાર મિત્રો એ તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો મહત્વનો એમ કે જે પોઈન્ટ છે અથવા ગ્રામર પોઈન્ટ કહેવાય છે, તમામ ધોરણના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આઈએલટીએસની પરીક્ષાઓ આપતા હોય તમામ વિદ્યાર્થીઓ માટે ઘણો મહત્વનો પ્રશ્ન છે. તો આપણે આજે સાદા ભૂતકાળની ચર્ચા કરીએ મિત્રો. સૌથી પહેલા કહે છે સાદા ભૂતકાળનો ઉપયોગ એ થઈ ગયેલી ક્રિયાનું વર્ણન કરવા માટે થાય. ભૂતકાળમાં થઈ ગઈ છે, ભૂતકાળના ચોક્કસ અમે ક્રિયા શરૂ થઈ હતી ત્યાં ક્રિયા પૂરી થઈ ગઈ એના અર્થમાં અથવા એવી ક્રિયાનું વર્ણન કરવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. એ કહે છે ને સાદા ભૂતકાળનો ઉપયોગ મુલાકાત વિશેના નિબંધ લખવા માટે, વિઝિટ વિશેનું નિબંધ લખવું હોય, જોયેલી ઘટનાનું વર્ણન કરવું હોય અથવા ભૂતકાળમાં થઈ ગયેલી વ્યક્તિ વિશે તમારે નિબંધ લખવો હોય ત્યારે એનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ તમારે મહાત્મા ગાંધી વિશે લખવું હોય, સરદાર પટેલ વિશે લખવું હોય, વિક્રમ સારાભાઈ વિશે લખવું હોય તો તમારે પાસ્ટ ટેન્સમાં લખવું પડે. હવે સાદા ભૂતકાળની અંદર કેવા પ્રકારના શબ્દો જોવા મળે અથવા કેવા પ્રકારના જે ઓળખના શબ્દો હોય, આઈડેન્ટિફિકેશન ઓફ ટેન્સ, કાળની ઓળખ મોટા ભાગે સાદા ભૂતકાળની અંદર યસ્ટરડે પછી વાક્યમાં વંશ આપ્યું હોય, મેનિયર્સ એગો આપ્યું હોય તો પણ વાક્ય ભૂતકાળનું સમજવું. ઓકે મિત્રો, સાદા ભૂતકાળમાં વાક્યના જે પ્રકાર છે મુખ્ય ચાર પ્રકારના વાક્યો હોય અને એની ચર્ચા કરીએ. સેન્ટેન્સ ઇઝ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એમાં સૌથી પહેલા ટુ બી વાળું વાક્ય હોય, જ્યારે વાક્યમાં ક્રિયા ના હોય ભૂતકાળનું વાક્ય ક્રિયા ના થાય ટુ બી નો ઉપયોગ થાય. અને ભૂતકાળના ટુ બી ના જે હેલ્પિંગ વર્બ છે એટલે આપણે વોઝ અને વોર, જેનું ગુજરાતી મતલબ થાય હતું હતી હતા. પછી બીજું એક વાક્ય આવશે જે એક્શન વર્બ થી બનશે એટલે ક્રિયાપદથી વાક્ય બનશે, ત્રીજી વાક્ય રચના છે માલિકી વાળી, કે જેની અંદર હેડ નો ઉપયોગ થશે. વર્તમાનમાં આપણે માલિકી એટલે ની પાસે છે તો આઈ હેવ અ પેન, પણ હતી મારી પાસે પેન હતી તો એ બધે હેડ નો ઉપયોગ થશે. ભૂતકાળમાં ટુ બી જે પાસ્ટ ટેન્સની અંદર ટુ બી નો મતલબ થાય વોઝ વર્બ, હતો હતા હતી હતું, જેને હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ પણ કહીએ છીએ. તો હવે આ વોઝ વર્બ નો ઉપયોગ ક્યારે થાય ભૂતકાળની અંદર મિત્રો? જ્યારે વાક્યમાં ક્રિયાપદ આપેલું ના હોય, વાક્ય ભૂતકાળનું હોય ત્યારે ટુ બી ના સહાયક ક્રિયાપદ વોઝ કે વર્બ નો ઉપયોગ થાય. ભૂતકાળનું વાક્ય હોવું જોઈએ, વાક્યમાં ક્રિયાપદ આપેલું ના હોવું જોઈએ. હા, ફોર એક્ઝામ્પલ હું વિદ્યાર્થી હતો, હું વિદ્યાર્થી હતો, ખાલી અહીંયા શું કીધું છે હતો. આ વાક્યમાં ક્રિયા નથી કે ભાઈ રમ્યો હતો, ગાયું હતું, લખ્યું હતું, આવું કોઈ ક્રિયા છે નહીં, ખાલી હતો કીધો. તો આવું જયારે હતો હતા હતી હતું આવું વાક્યમાં આવે ક્રિયા ના હોય એટલે આપણે વોઝ વર્બ નો ઉપયોગ કરી વાક્ય બનાવવા, એટલે શું હું વિદ્યાર્થી હતો એટલે આઈ વોઝ, અને વિદ્યાર્થી સ્ટુડન્ટ, અમે બગીચામાં હતા, અમે હતા મતલબ વી વર, પણ બગીચા વાળી ઇન્ધમ ઉદાહરણ અમે બગીચામાં હતા. બરાબર, તો આ ટુ બી નો ઉપયોગ ભૂતકાળમાં કઈ રીતે થાય કે ધ્યાન રાખવાનું મિત્રો, વાક્યમાં ક્રિયાપદ ના આપેલું હોય અને વાક્ય ભૂતકાળનું હોય આપણે વાક્ય બનાવવું હોય ત્યારે ટુ બી નો ઉપયોગ કરવાનો, તો વોઝ કે વર તમને આપ્યું છે. અહીંયા એક્ઝામ્પલ આપે છે મોહન સાતમા ધોરણમાં હતો, ખાલી કહે હતો અહીંયા ક્રિયા નથી, મોહન વોઝ કરતા ને ક્રિયા જે જોડી છે. અગાઉ પણ કહ્યું હતું ભાઈ ગુજરાતીમાં કરતા
कर्म तो अन्य शब्द जो क्रियापद छेले हशे ज्यारे इंग्लिश में आपणे कर्ता पे तत् क्रियापद अन्य शब्द छेले जशे एटले आपणे कर्ता ने क्रियापद जोड़े लागी देवाना अने अन्य शब्द ने पाछा लई देवाना आगळ ते मंदिर हतुं ते अन हतुं ते मींस ही हतो एटले वोज ही वोज एट टेम्पल ए मंदिरे हतो माया वर्कनमां हती तो माया ने हतुं माया वोज अने वर्कनम एटले इन द क्लासरूम जगत ने भगत मित्रों हता तो जगत ने भगत हता भूतकाल का पर आ बहुवचन छे माने वर फ्रेंड्स अमे बालको हता अमे मींस वी अन हता मींस वर वी वर चिल्ड्रन हूं शिक्षक हतो तो हूं ने आई हतो ने वर आई वाज अ टीचर मित्रों याद रखो क्या वाज वापरो क्या वर वापरो आई ही she it any sare word aave baki we you they any sare su aavshe word aave jo aya jagat re bhagat re the kevay bahuvachan karu bahuvachan varu naam aato kon word aave bahuvachan varu karta to kon word aave par jo karta he એટલે mohan ne he to word aavshe maya એટલે she word aavshe i એની સાથે બને he she it પણ i સાથે word aavshe बाकी बता जे प्रोनाउन से अथवा जे कर्ता जे बहुवचन वाला से इन सारे सो आवशे फॉर आवशे अगर जे तो अबे ए रीते आपने टू बी वाक्य रचना भणे आवे क्रियापद वालू वाक्य जाए एक्शन वर्ब 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 एक्शन भूतकाल में क्रियापद ने डू यू या यो प्रत्यय लागे जेम के खाद्यू पीदू रम्या रम्या जोयू वगैरह जोयू रम्या खाद्यू पीदू आ भूतकाल क्रियापद रमवु तो रम्या खावु खाद्यु जोवु जोयु जोयु खाद्यु पीद्यु रम्या लख्यु आ भूतकाळना क्रियापद हवे ज्यारे वाक्यमां आवो क्रियापद आपेलू होय तो शुं करवानुं छे ज्यारे वाक्यमां वांच्युं लख्युं कह्युं चलाव्युं जेवा क्रियापदो आपेला होय त्यारे कर्ता पे सीधुं क्रियापदना भूतकाळनो रूप मूकवामां आवे छे आवा वाक्यमां वोज वर्णनो उपयोग थतो नथी भाई हवे एक्शन आवी गई अब क्रिया यहाँ ऑलरेडी छे એટલે કોઈની મદદની જરૂર નથી એટલે આ મદદરૂપ ક્રિયા પર છે વોઝ એટલે હેલ્પિંગ વર્બ્સ કહેવાય એનો ઉપયોગ ક્યારે થાય ભૂતકાળમાં જ્યારે વાક્યમાં ક્રિયા ના હોય વાક્ય બનાવવા માટે આપણે કોઈની મદદ જોઈએ અને મદદ આપણે કોણ આપે વોઝ બરાબર અને વાક્ય ક્રિયાપદ વગર બને નહીં પણ ક્રિયાપદ ના હોય તો આપણે હેલ્પિંગ વર્બ્સ નો ઉપયોગ કરવો પડે ઓકે અહીંયા કે હું ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો હવે આ વાક્યમાં ક્રિયા છે રમ્યો હતો क्रिया छे तो सब पहला करता है मूल्य आई और रमियो એટલે પ્લે નું ભૂતકાળ લેવું પડે પ્લેડ પ્લેડ લેવું પડે શું લેવું પડે પ્લે અને પછી કર્મ ક્રિકેટ અને ગઈકાલે યસ્ટરડે બરાબર મિત્રો અહીંયા તો અહીંયા વોઝ નથી વાપર્યું આઈ વોઝ પ્લેડ એવું નથી કીધું અહીંયા વોઝ નો કો વર્ણનો ઉપયોગ નહીં થાય કારણ કે વાક્યમાં ક્રિયા છે ઓકે ને તો મોહને ગીત ગાયું હતું મોહને ગીત ગાયું હતું गीत गायो गावो मूल रूप से गायो भूतकाल में मोहन पे और वो गावो यानी सिंग पर गायो तो भूतकाल में सिंग और गीत है अ सॉन्ग ये हो गया मोहन वो जो कोई ना कर क्यों वो जो ना कहे को वर्ड नहीं वाक्य में क्रिया छे ओके आगे जो ये बिजो अब इन्हें एग्जांपल आता है जो पहले के अबे क्रियापद जो यहाँ पर भूतकाल में उपयोग में लेता है तो क्रियापद विषय थोड़ा जानना जरूरी है નિયમિત ક્રિયાપદ એટલે રેગ્યુલર રીતે ઈડી પ્રત્યય લગાવવાથી ભૂતકાળ થાય છે જેમ કે પ્લેનું પ્લેન ટોકનું ટોક આ રેગ્યુલર વર્બ કહેવાય રેગ્યુલર વર્બમાં ખાલી પાછળ ઈડી પ્રત્યય લગાઈ તો રમવું રમ્યા ભૂતકાળ ઈડી લગાવે તો એટલે વાત કરી હતી તો વાત કરી ભૂતકાળે ટોક હવે અનિયમિત ક્રિયાપદ એટલે ઈરેગ્યુલર વર્બ ભૂતકાળનો રૂપ અલગ જ હોય છે જેમ જેમાં તેનો ઉચ્ચારણ સ્પેલિંગ બદલી પડતા એટલે ઇરેગ્યુલર વર્બ હોય પણ ઈડી પ્રત્યય ના લાગે એનું ભૂતકાળનો રૂપે બદલાતું હોય ભલે ભૂતગુણ પણ બદલાતું હોય જો બાય વોટ ખરીદવું ખરીદ્યું સિંગ ગાવું તો ભૂતકાળ સિંગ ગાયું પીચ ટોક ભણાવવું ભણાવ્યું રાઈટ કેટલા ક્રિયાપદનું મૂળ રૂપ અને ભૂતકાળ રૂપ સરખું હોય તો કેટલામાં મૂળ રૂપ અને ભૂતકાળ બે સરખા જ હોય એમાં કોઈ પ્રત્યય ના લાગે એનો સ્પેલિંગ પણ બદલાય એટલે ઘરે પણ ઉચ્ચાર બદલાય દીધો ધારો કે પુટ નું પુટ કટ નું કટ શટ નું શટ જો હવે વાક્ય આપણે હી સેંગ ભજન યસ્ટરડે અહીંયા આપણે સેંગ વાપર્યું
मूल रूप सिंह से गावु पण અહીં એસ્ટ્રોલોજી ભૂતકાળ આપ્યો છે એટલે ભૂતકાળ ગાયુ કઈ કાલે ગાયુ તો આપણે સિંહ નો ભૂતકાળ સંબંધ સેમ ઉપર અહીંયા વોજ વર્ડ નો ઉપયોગ નહીં થાય મિત્રો ધ્યાન રાખજો કારણ કે વાક્યમાં ઓલરેડી ક્રિયા છે ગાવુ રાધા પ્લેડ કેરમ લાસ અને જો લાસ અને ભૂતકાળ આવે એટલે આપણે પ્લેયું શું ઉપયોગ પ્લેયું માય ફાધર રેડ અ ન્યુઝપેપર ઇન ધ મારા પિતા સવારે સમાચાર પત્ર વાંચ્યું હતું વાંચ્યું મૂળ છે રીડ स्पेलिंग ये तरह से खाली बनता से यहां रे ओके मित्रों अब एक्शन पर जैसे जे क्रिया वाला वाक्य एमा विधान हो नकार हो प्रश्न विधान वाक्य शु हो तो ऐसा की मां कर्ता क्रिया पद भूतकाल रूप कर्म ने अंदर शब्द जो कर्ता कौन से ही क्रिया पद भूतकाल रूप राइट टू भूतकाल रॉट પછી કર્મમાં લેટર અને અન્ય શબ્દોમાં યસ એટલે હી રોટ અ લેટર ઇસ ગઈ કાલે તેને પત્ર લખ્યો અથવા લખ્યો હતો और नेगेटिव सेंटेंस बनाओ एक्शन वाला तो आज रोड से नहीं अगर तुम्हारा डिड नॉट करो ऊपर है ना मूल रूप कर दो ऊपर लाइक એટલે આવા ही डिड नॉट राइट यू કે જો કર્તા પ્લસ ડી પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ નું મૂળ રૂપ આવશે પ્લસ કર અન્ય શબ્દ કર્તા તરીકે ही डिड नॉट મૂક્યું હવે રોડ હતું એ જગ્યા સુ પર દીધું લાઈક હતું અલી તો મિસ્ટર હવે ક્વેશ્ચન માં ઇન્વર્સન પ્રશ્ન બનાવો હોય તો શરૂઆત માં કર્તા ની પહેલા ડી મૂક્યા આજે વાત કેશે ખાલી આ ડીડ મૂકવાના ક્રિયાપદ નું મૂળ રૂપ કરો એટલે ઇન્વર્સન ક્વેશ્ચન છે આવો દેખ ડીડ હી રાઈટ અ લેટર યસ્ટરડે જો ડીડ હી રાઈટ અ લેટર યસ્ટરડે એટલે ભૂતકાળનો જ્યારે પ્રશ્ન વાક્ય કરવું એટલે કે ઇન્વર્સન ક્વેશ્ચન બનાવવો એટલે પ્રશ્ન કઈ ને આગળ ડીડ મૂકવાનું ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકવાને તમારો ઇન્વર્સન ક્વેશ્ચન તૈયાર એટલે કે ડી પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક ડીડ હી રાઈટ लेटर अन्य शब्द में यस्टरडे क्वेश्चन मार्क और मोर प्रैक्टिस आती दो रोहन ने गई काले गीत गायु हतु जो गायु हतु गाऊ क्रिया छे तो पहले रोहन ले आनो गाऊ केसिंग ने नु भूतकाल ले से ले रोहन से आ सॉन्ग ने गई काले मित्रों याद आवा गई काले लास्ट वीक लास्ट में एवा जे समस्त शब्द छे ले जावे क्रियापद પછી આપણે કર્મ લઈ લેવો સોંગ લેટર એમાં કર્મ લઈ લેવા ઓબ્જેક્ટ રાજુભાઈએ કેરી ખાધી ન હતી ન હતી કહેશે એટલે નકાર બાદ આપણે ડિડ નો ઉપયોગ કરો ક્રિયા તો છે જ ખાધી ખાવું ઓકે તો પહેલા રાજુભાઈ ઓ ખાધીમાંથી ભૂતકાળ તો ભૂતકાળનું નકાર વાક્ય પછી ક્રિયા એટલે ડિડ નોટ અને પછી ખાવાનું મૂળ રૂપ એટલે ઈટ ઓ મેન રાજુભાઈ ડિડ નોટ ઈટ ઓ મેન મે ગૃહ કાર્ય કર્યું હતું મે गुरु कार्य करू करू क्रिया से डू हां तो इनो भूतकाल पे देना मे दे आई करू तो डी आई डिड ओवर मारी मम्मी पानी पूरी बनावी हती मारी मम्मी ने माय मदर बनाव बनावी हती बनाव એટલે મે કીધું ભૂતકાળ મેડ માય મધર મેડ પાણી પૂરી અથવા પ્રિપેર પાણી તમારા વર્ગ શિક્ષકે વાર્તા કહી હતી પ્રશ્ન પૂછ્યો કહી હતી કેવું पर क्वेश्चन के बाकी इस वक्त डीड थी तरह डीड योर क्लास टीचर टेल अ स्टोरी सेमी तो सरल एकदम अब ये के भूतकाल में हेरनो उपयोग पजे जीव मालिकी तरीके नो उपयोग भूतकाल में तुम्हारे पास एक कई खतु तमाम मालिकी हती इना अर्थ में हेरनो उपयोग थाले टू हेयर वर्तमान काल में हेरे जा रहे जाते हैं हमारे पास पेन है तो शू कहो आई हैव अ पेन पर मारे पास पेन हती हो क्यों तो आई हैड अ पेन मारे पास पेन थी बस तो हैड नो अर्थ है नी पास हतु नी मालिक हती तेवो अर्थ થાય છે જ્યારે વાક્ય ભૂતકાળનું હોય વાક્યમાં ની પાસે હતું અથવા ની માલિકી હતી તેવા અર્થમાં હેડનો ઉપયોગ થાય મારી પાસે ચોપડી હતી જો પાસે હતી પાસે હતું પાસે હતી એના અર્થમાં હેડનો ઉપયોગ એટલે મારી પાસે એટલે આઈ પાસે તો હેડ હતો અહીંયા મિત્રો પાસે હતીનો મતલબ નિયર નથી કરવાનો નજીક નથી કીધું માલિકી બતાવે પઝેસિવ બતાવે છે રાજ પાસે મોબાઈલ હતો નો રાજ પાસે મોબાઈલ હતો તો પેલા રાજ હેડ આ મોબાઈલ રાજ હેડ ના મોબાઈલ તો મિત્રો આ ભૂતકાળની અંદર માલિકી દર્શાવવા માટે આપણે હેડનો ઉપયોગ કરી શકીએ છીએ હવે જો અહીંયા ગૌતમ પાસે ગાડી હતી જો પાસે હતું એટલે ગૌતમ કરતા લઈ જાય અને પાસે હતીનો મતલબ કે અને પાસે છે એવું આવે તો એ આવે જાય બરાબર છે
मनुष्य ने पूंछड़ी हती, मनुष्य ले अबे मैं हती नहीं कर हेड और पूंछड़ी कर ती हमारी थी मारी पासे नवी चौपड़ियों हती मारी पासे आई अन हती कैसे पासे हती ले हेड तो आई हेड न्यू बुक्स हमारी पासे लखोटियों हती हमारी वी हती नहीं सेड ने वी हेड लखोटियों मारपास मैत्री पासे बढ़िया हती मैत्री અને પાસે હતીનો મતલબ કે અને ઘડિયાળ રિસ્ટ વોચ શું કે જો યાદ રાખો ની પાસે છે અથવા ની માલિકી છે તેના અર્થમાં હેવેજ નો ઉપયોગ થાય પાસે છે આવે ની પાસે છે ની માલિકી છે પણ એવું કે ની પાસે હતું અથવા ની માલિકી હતી આવું પાસે હતી હતો કે પાસે હતી હા આવું કે એટલે હેડ નો ઉપયોગ પણ છે પાસે આવે તો ની પાસે છે એવું હોય તો હેવેજ હવે જો કે ની પાસે છે પણ ની માલિકી તેમાં હે રહેતા છે પણ ની પાસે હતો તો ની માલિકી હતી એના માટે હેડ નો ઉપયોગ થાય હવે એની પેસિવ રચના ચોથી વાક્ય રચના છે લી સાદા ભૂતકાળ હવે સાદા ભૂતકાળની પેસિવમાં શોધો સૌથી પહેલા વોચ વર્બનો ઉપયોગ ટુ બી તો લાવવા જ પડશે કોઈ પણ કારની પેસિવ રચના હેલ્પિંગ વર્બ્સ વગર ન બને વર્તમાન કાળ તો એમી જાણવાનો પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકાળ તો વોચ વર્બ હોય भविष्य करा तो सेल बी विल बी एनो उपयोग है तो वॉज वर और भूत कुदर जे क्रिया पद हो गाओ रंग खाओ एनो भूत कुदर तरह के प्ले प्लेड प्लेड राइट रॉट रिटर्न वन थ्री पर और त्रिजु खाओ क्रिया पद का त्रिजा खाना उपयोग था એટલે वॉज वर लेवन क्रिया पद नु जे भूत कुदर लेवन એટલે वर्ब 3 लेवन छे જ્યારે વાક્યમાં બોલાયું હતું લખાયું હતું વંચાયું હતું જેવા ક્રિયાપદ આવે તો વાક્ય ભૂતકાળનું પેસિવ વોઇસ શું બોલ્યું અથવા બોલ્યો એક્ટિવ છે બોલ્યો લખ્યું જોયું એક્ટિવ છે પણ બોલાયું હતું લખાયું હતું જોવાયું હતું આ પેસિવ રચના સૂચવે છે આ ઉપરાંત વાક્યમાં થી વડે દ્વારા જેવા શબ્દો પણ જોવા મળે મોહનથી લખાયું મોહન વડે લખાયું મોહન દ્વારા લખાયું આવો ગુજરાતીમાં આવે સમજી લેવો કે ભૂતકાળ અને પેસિવ રચના છે લખાયું છે બોલાય છે એવું આવે તો પછી વર્તમાન કાળ થઈ જાય જો પત્ર મોહન વડે લખાયો બરાબર હવે પેસિવ રચના કરે તો કર્તા પેલો ના લે પણ કર્મ લેવો પછી પત્ર લે અલિંગ કરે અને કે ના લખાયો લખાયો તરત આપણે આ આઈડિયા આવે તો ભાઈ પેસિવ હોય છે એટલે મારે પહેલા વોચ વર્બનો ઉપયોગ કરવો પડશે અને જે લખવું એનું પાસ્ટ પાર્ટિસિપલ રાઇટ રોટ રિટન ઉપયોગ તો લેટર વોઝ રિટન બાય મોહન મોહન વડે બાય મોહન કાવ્યાથી ગીત ગવાયું તો ગીત પહેલા લેવું પડે સોંગ આવો ગવાયું એ ભૂતકાળનું પેસિવ થયું એટલે એ સોંગ સાથે વોચ અને ગાઉ એનું પાસ્ટ પાર્ટિસિપલ સિંગ સેંગ સંગ અને કાવ્યાથી ને બાય કાવ્ય કાવ્યાથી કાવ્ય વળી કાવ્ય દ્વારા એટલે બાય કર્મ કરતા મૂકવાનો હોય હવે જો એને વધારે પેટી જોઈએ દેવાંગી સમાચાર પત્ર વંચાયું અથવા વંચાયું હતું જો વંચાયું વાંચ્યું નહીં કીધું વંચાયું અથવા વંચાયું પેસિવ રચના થાય તો પહેલા સમાચાર પત્ર લેવો ન્યૂઝપેપર અને વંચાયું એટલે વાંચ્યું એટલે રીત એનું પાસ્ટ પાર્ટિસિપલ સ્પેલિંગ એ કરે પણ વંચાશે રે પણ ભૂતકાળ છે વંચાયું વોઝ રે બાય દેવા દેવા કે સમાચાર પત્ર વાંચ્યું હતું જો વાંચ્યું હતું આ એક્ટિવ છે અને વંચાયું હતું પેસિવ છે તો એક્ટિવ માં પેલો દેવાંગ હતો દેવાંગ સીધું ક્રિયાપદ ભૂતકાળ એટલે આમાં વોઝ વર્બ આવશે એટલે દેવાંગ રે અન્યુસ્યુવર અંગ્રેજી શિક્ષક દ્વારા ભણાવાયું ભણાવાયું પેસિવ રચના તો પેલા ઇંગ્લિશ ના કરેલો છે ટીચર ને આગળ લઈ શકીશું નહીં તો ઇંગ્લિશ ભણાવે એટલે વોઝ ટોટ બાય ટીચર શિક્ષકે અંગ્રેજી ભણાવ્યું હતું જો ભણાવ્યું એક્ટિવ રચના તો ટીચર આગળ એમ ટીચર તો ભણાવે તો એનું ટીચ નું ભૂતકાળ ટોટ ટીચર ટોટ ઇંગ્લિશ ફરક પડી મિત્રો તો અહીંયા આપણો જે સાદો ભૂતકાળ મિત્રો અહીંયા પૂરો થાય સાદા ભૂતકાળની અંદર આપણે ટુ બી એક્શન હેર અને પેસિવ રચનાની ચર્ચા કરી તો મિત્રો બરાબર વિડીયો જોજો તમને 100% ખ્યાલ આવશે અને વિડીયો ગમે તો મિત્રો 100% લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમારી એક લાઈક
મારા માટે એક પ્રોત્સાહન કામ કરે છે, મને ઇન્સ્પિરેશન એન્કરેજમેન્ટ આપે છે મિત્રો, જેથી કરીને હું વધારે વધારે સારા વિડીયો તમારી માટે હું બનાવીશ. તો બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આવતા લેક્ચરમાં આપણે મળીશું. બાય બાય.